नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय, विषय विज्ञान, धोरण 8, चैप्टर नंबर 12, घर्षण फ्रैक्शन पार्ट 4, स्वाध्याय। विद्यार्थी मित्रों, आपणे 1-3 पार्ट में आपणे जे अभ्यास कर्यो तेना आधारित पार्ट नंबर 4 में स्वाध्याय छे ते आपणे सॉल्व करीशुं। क्वेश्चन नंबर 1, खाली जगह पूरु। ए, घर्षण एकबीजाना संपर्क में राखेली बे वस्तुओनी सपाटी वच्चे खाली जग्यानो विरोध करे छे। तो शानो विरोध करे छे? तो ए सापेक्ष गतिनो विरोध करे छे। बी, घर्षण सपाटीओना खाली जग्या पर आधार राखे छे। तो सपाटीना प्रकार पर। तो घर्षणनी सपाटीओ बे प्रकारनी होय, लीसापणू अने खरबचड़ापणू। तो ए घर्षण ए सपाटीओना प्रकार पर आधार राखे छे। सी, घर्षण खाली जगह उत्पन्न करे छे। तो उष्मा आपणे जोयुं हतुं के हथेळी घसवाथी गरमीनो अहसास थाय छे, तो ए उष्मा उत्पन्न करे छे। डी, कैरम बोर्ड पर पाउडर छाटवाथी घर्षण खाली जगह थई जाय छे, तो ओछू थई जाय छे। डी, ई, स्लाइडिंग घर्षण ए स्थित घर्षण करता खाली जगह होय छे। तो स्लाइडिंग एटले के सरकतुं घर्षण ए स्थित घर्षण करता ओछू होय छे। क्वेश्चन नंबर 2, चार बाळकोने लोटण स्थित अने सरकता घर्षण ने कारणे लागता बळोने घटता क्रम में गोठवानुं कहेवामां आवे। आ गोठवण नीचे आपेल छे, एना विकल्पो छे, ए साची गोठवण पसंद करो। लोटण स्थित कि सरकतुं, बीमां छे लोटण सरकतुं स्थित, सीमां छे स्थित सरकतुं लोटण, अने डीमां छे सरकतुं स्थित लोटण। तो अहीं जवाब आवे छे स्थित એ સૌથી વધારે ઘર્ષણ છે, સરકતું એ થોડું મીડિયમ સાઈઝ છે, અને લોટણ એકદમ ઓછું ઘર્ષણ છે, એટલે સ્થિત સરકતું લોટણ એ આપણો જવાબ આવે। ક્વેશ્ચન નંબર 3, આલિદા પોતાના રમકડાને કારણે આરસના સૂકા ભોય તળિયા પર, આરસના ભીના ભોય તળિયા પર, ભોય તળિયા પર વિછાવેલા સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે, એ રમકડાને કારણે। तो कार पर जुदी जुदी सपाटी द्वारा लागता घर्षण बळनो चढ़तो क्रम कयो हशे? तो सौथी वधारे कई रीते घर्षण लागशे? तो आपणे जोई, चार प्रकार छे आपणी पासे, आरसनो सूकू भोय तळियु, आरसनो भीनू भोय तळियु, भोय तळिया पर विछावेला समाचार पत्र अने टुवाल, चार छे। तो एना ऑप्शन छे, एमांथी आपणे कयो ऑप्शन सिलेक्ट करीशुं? तो सौथी पहेला आरसनो भीनू भोय तळियु कि जेमां ओछी चार छे, पछी सूकू, પછી સમાચારપત્ર અને ટુવાલ આવે, આપણો એ જવાબ થયો, બરાબર? અહીં વિકલ્પો આપ્યા છે, એમાંથી એ નંબરનો જવાબ આપણો સાચો છે। ક્વેશ્ચન નંબર 4, ધારો કે તમે લખવાના ડેસ્ક, એટલે કે બેસવાની પાટલી, એ જે ડેસ્ક ઉપર ટેકો મૂકીને લખો છો તે, એને થોડું નમાવો છો, તો તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે, તેના પર લાગતા ઘર્ષણની બળની દિશા દર્શાવો। તો પુસ્તક પર નમેલા ડેસ્ક એ નીચેની તરફ પુસ્તક સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ એ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે, એમ કહી શકાય। ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે, તેનું ચિત્ર પણ તમે દોરી શકો છો। ક્વેશ્ચન નંબર 5, તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોય તળિયા પર ઢોળો છો, જો સાબુથી ભરેલી, તો આ ભીના ભોય તળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? તો તમે જાણો છો કે સાબુવાળામાં આપણા પગ પડે તો આપણે લપસી જવાનો ડર રહે છે, એટલે આપણા માટે ચાલવું મુશ્કેલ છે, શા માટે? તો કારણ કે સાબુનું પાણી એ આરસની સપાટીને વધારે લીસી બનાવે છે, પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી અને આપણે લપસી પડીએ છીએ। ક્વેશ્ચન નંબર 6, રમતવીરો ખીલીઓવાળા બૂટ એટલે કે સ્પાઇક કેમ પહેરે છે, સમજાવો। તમે જોયા હશે રમતવીરોને, તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થઈ જાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે। તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી। ચાલો ક્વેશ્ચન નંબર 7, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તેજ ભોય તળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે, તો કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે?
तो इकबाल ने हल्का बॉक्स ने धक्को मारवो छे ने सीमा ने एज बॉक्स ने भारे ए भोयतड़िया पर भारे बॉक्स ने तो सीमा ने वधारे बळ लगाड़वू पड़शे कारण के भारे बॉक्स नु वजन एटले के बळ वधु होय छे तेथी ते वधु जोर थी भोयतड़िया ने दबावे छे एटले के भोयतड़िया पर वधु दबाण लगाड़े छे जेना लीधे वधु घर्षण उद्भवे छे તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે ક્વેશ્ચન નંબર 8 સમજાવો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે આપણે જોયું હતું આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ એટલે ઇન્ટરલુકિંગને કારણે ઘર્ષણ લાગે છે હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ એટલે કે ઇન્ટરલુકિંગ ખૂબ જ મજબૂત હોય છે પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી ભોયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે બરાબર તો આપણે જાણ્યું કે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેનું કારણ જાણ્યું હવે ક્વેશ્ચન નંબર 9 દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે તો ઘર્ષણ ઉપયોગી પણ છે અને હાનિકારક પણ છે આપણે જાણીએ છીએ તો કેમ તો ઘર્ષણના લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે બીજું ઘર્ષણના લીધે બ્લેક બોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે બરાબર ત્રીજું ઘર્ષણના લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે એ આપણા ફાયદા છે હવે ગેરફાયદા કયા તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય આપણા ચપ્પલ બી ઘસાઈ જાય છે બીજું મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે ગરમી તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે ત્રીજું ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે તેથી તેમની ઝડપ ઓછી થવા લાગે છે ઘટે છે હવે ક્વેશ્ચન નંબર 10 સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ તો ચાલો તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે તરલ એટલે પ્રવાહીઓ અને વાયુઓ પર લાગતું બળ એને વિજ્ઞાનમાં આપણે તરલ કહીએ છીએ તો એને ઘસડાવવું પણ કહે છે ડ્રેગ તેથી તરલમાં ગતિ કરતી વસ્તુ અને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે એટલે કે નાશ પામે છે એમની ઉર્જાઓ આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધારા રેખી અથવા સુવાહી આકાર કહે છે એટલે એને આકાર વિશિષ્ટ હોવો જોઈએ એટલે સુવાહી આકાર અથવા ધારા રેખી આકાર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય ફિનિશ થાય છે અસ્તુ